નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા. સમાચારોમાં સૌથી પહેલા, જે પ્રકારે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે, વાત કરીએ અમરેલીની, જ્યાં લીલીયાની નાવલી નદીમાં પૂર આવ્યું છે. બગસરા લીલીયામાં વરસાદ બાદ નવા નીર આવ્યા છે અને જિલ્લાની ઘણી નદીઓમાં નવા નીર નોંધાયા છે. તો અમરેલીમાં પણ ભારે વરસાદ અને ત્યારબાદ નદીઓનું જળસ્તર વધ્યું છે. નવા નીરની આવક સતત નોંધાઈ રહી છે. માહિતી આપશે સંવાદદાતા રાજન ઘડિયા. રાજન, જે નવા નીર આવ્યા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, શું પરિસ્થિતિ વરસાદ બાદ? ચોક્કસથી વિધાતા, અમરેલી જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને 10 વાગ્યા બાદ જે સતત વરસાદ શરૂ થયો છે, અમરેલી જિલ્લાના દરેક ગામમાં, દરેક તાલુકા મથકમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને લીલીયા અને બગસરા પંથકમાં સારો વરસાદ હોવાના કારણે લીલીયાની નાવલી નદીમાં પૂર આવ્યું છે, તો બીજી તરફ બગસરાની સાતરલી નદીમાં પણ પૂર આવ્યું છે. બગસરા નજીક આવેલા મોજીયાસર ડેમમાં છેલ્લા 24 કલાકમાં 6 ફૂટ જેટલું પાણી પણ નવું આવ્યું છે. એટલે એક રીતે કહી શકાય કે આ પાકને જીવતદાન આપતો વરસાદ છે. સારો વરસાદ સાંજ સુધી વરસે તો અનેક જળાશયોમાં નવા નીરની પણ આવક થઈ શકે છે. એટલે ખૂબ જ ખુશીનો માહોલ છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે વિધાતા. બિલકુલ, થી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, તેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે. પરંતુ ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યાની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ? વિધાતા, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ધીમી ધારે વરસાદ છે, ખૂબ સામાન્ય વરસાદથી વધારે છે. પરંતુ એવી કોઈ સમસ્યા હજુ સુધી સામે નથી આવી કે ક્યાંય પાણીનો ભરાવ થયો હોય. ચોક્કસથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ એટલી હદે નથી કે લોકોને હાલાકી થાય. તો બીજી તરફ દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો, લીલીયાની જે નાવલી નદી છે, એ લીલીયાની મુખ્ય બજારમાંથી પસાર થતી હોવાના કારણે ત્યાં થોડી ભયજનક સ્થિતિ ઊભી થાય તેવા સંજોગો લાગી રહ્યા છે. કારણ કે વરસાદ અવિરત ચાલુ છે અને આ પૂર નું પાણી જો વધે તો દુકાનો આસપાસ જે આવેલી છે તેમાં પાણી ઘૂસી શકે છે વિધાતા. જી જી, રાજન, આભાર માહિતી બદલ. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. અમરેલી જિલ્લામાં સવારથી ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, લાઠી, બાબરા અને વડિયા બગસરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સવારથી જ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો વાવણી લાયક વરસાદ વરસતા પાકને પણ જીવતદાન મળ્યું છે, જેના કારણે ખેડૂતોમાં હરખની હેલી છે. તો સવારથી જ વરસાદી માહોલ અને તેના કારણે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું છે. તો સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો અમરેલી, લાઠી, બાબરા, વડિયામાં તેમજ બગસરામાં વરસાદી માહોલ છે. લોકો વરસાદની મજા માણી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. તો આ તરફ 1.5 ઇંચ વરસાદમાં રાજકોટમાં પાણી ભરાઈ ગયા. લક્ષ્મીનગર, ગરનાળામાં પાણી ભરાયા, વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. તો પાણીમાં વાહનો ફસાઈ ગયા. તો ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોના વાહનો બંધ પડી ગયા. વડોદરા બાદ રાજકોટમાં પણ મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી હતી. માત્ર 15 મિનિટ જ વરસાદ પડ્યો છે અને તેમ છતાં જોઈ શકાય છે કે રાજકોટનું જે લક્ષ્મીનગર નાળું છે તેની અંદર કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. ચોક્કસ હાલ અત્યારે જોઈ શકાય છે કે જે લોકોના વાહન છે તે બંધ પડી ચૂક્યા છે. લોકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. ત્યારે જે લોકો ફસાયા છે તેમના વાહન બંધ થયા છે. શું કહેશો, ખાસ કરીને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ શું કહેશો? પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંની. અહીંનું એક નિવારણ કરવું જોઈએ. વર્ષોથી આ તકલીફ છે ભાઈ, આજકાલ નહીં, આ વર્ષોથી આ તકલીફ. અમારો રોડનો રસ્તો હેરાન હેરાન થઈ જાય. થોડોક વરસાદ પડે ને ત્યાં તમારે બધું નાળું ભરાઈ જાય છે. આ અમારા બાઇક ને બધું બંધ પડી જાય. લોકોના બાઇક છે તે બંધ થઈ ચૂક્યા છે. અત્યારે પણ જોઈ શકાય છે કે આજે એક રિક્ષા છે તેને કેટલી તકલીફ પડી રહી છે. લોકો છે તે આ રિક્ષાને બહાર કાઢવા માટે મથી રહ્યા છે. બીજી તરફ જે યંગસ્ટર છે, જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, ધસમસતો પાણીનો પ્રવાહ આવી રહ્યો છે? બહુ આવી રહ્યો છે. અમારી ગાડી બંધ પડી ગઈ. શું કહેશો, આજુબાજુમાં 12 જેટલી સ્કૂલ છે, તેમ છતાં અહીંયા પાણી ખૂબ જ ભરાય છે. ખૂબ ભરાય છે, હર વર્ષનો પ્રોબ્લેમ. ચોક્કસ આપણે વધુ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, દર વર્ષની આ પરિસ્થિતિ છે, તંત્ર સામે કંઈ ધ્યાન નથી આપતો? આનો નિકાલ તો થવો જ જોઈએ. દર વર્ષે આના પોઝિશન હોય છે. ખાલી માત્ર 1.5 ઇંચ વરસાદમાં પણ આના પોઝિશન હોય. એના માટે સરકારે કંઈ પગલાં લેવા જ જોઈએ. આ તો રોજનું જીવ. ચોક્કસ તો તંત્રે પગલાં લેવા જોઈએ તેવું સૌ કોઈનું માનવું છે.
ચોક્કસ હું આપને વધુ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી રહી છે લક્ષ્મીનગર નાલાની અંદર. આપ જોઈ શકો છો કે કયા પ્રકારના અહીં દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આપ અત્યારે મારું મને પણ જોઈ શકો છો કે કેટલું પાણી અત્યારે ભરાઈ ચૂક્યું છે. 3 ફૂટ સુધીનું આ પાણી છે તે ભરાઈ ચૂક્યું છે. લોકો છે તે ખરેખર હેરાન થઈ રહ્યા છે. ચોક્કસ તંત્ર છે તે ક્યાંક લોકોની સામે નથી જોઈ રહ્યું તેવું સૌ કોઈનું કહેવું છે. તો લોકોની પણ એક જ માંગ છે કે તંત્ર આ બાબતે કોઈ ને કોઈ કઠોર પગલાં ઉઠાવે. કેમેરામેન અમિત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહત્વના સમાચાર તરફ નજર કરી લઈએ. જીતુ બાગાણીએ વડોદરાના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. જીતુ બાગાણી દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. તો વરસાદથી વડોદરા જ્યાં બેહાલ છે ત્યારે આ તરફ હવે પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો. સતત ચિંતા કરીને અમારા પદાધિકારી હોય કે વહીવટી તંત્રના વડાઓ હોય એમને પણ સૂચનાઓ આપી, ત્યાંથી પણ અધિકારીશ્રીઓ મોકલ્યા જે આ પૂર્વે અહીંયા કલેક્ટર અને કમિશનર તરીકે કામ કરી ચૂક્યા છે રાવ અને લોચન ચહેરા. કુલ મળીને લોકોનું જીવન પૂર્વવત થાય એના માટેના તમામ પ્રયાસો સામૂહિક રીતે થયા. એના પરિણામ સ્વરૂપ આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના વિસ્તારમાં એ પાણી હવે નથી રહ્યા. ભગવાનને પ્રાર્થના કરીએ કે જરૂર એટલો વરસાદ ચોક્કસ આવે, પણ એવો ન આવે કે લોકોને મુશ્કેલી સર્જવી પડે. ખાસ કરીને મગરોની વાત નીકળે અહીંયા આપના માધ્યમથી મેં જોઈ ત્યારે આજે પણ મગરોનું રેસ્ક્યુ કરવાનો વારો એ વડોદરામાં આવ્યો છે. 5-1 જેટલા મગરો એ રેસ્ક્યુ પણ થયા છે અને એને પકડ્યા પણ છે અને યોગ્ય જગ્યાએ છોડવામાં પણ આવ્યા છે. ત્યારે લોકોને પણ વિનંતી છે કે કોઈ 1-2-4 એરિયામાં આ પ્રકારે હોય તો એનાથી અફવાઓથી દૂર રહેવું. કેટલીક આજવાનું પાણી એ વિશ્વામિત્રીમાં છોડવામાં આવ્યું છે, આવી હજી પણ કેટલીક અફવાઓ ચાલે છે. મેં કલેક્ટરશ્રીએ મને કહ્યું છે શાલિનીજી કે આવું કશું છોડવામાં આવેલ નથી. એટલે વિનંતી પણ છે કે કોઈ અફવાથી કેટલાક લોકોને શારીરિક તકલીફો પણ થતી હોય છે, અકારણ અફવા પણ ફેલાવવામાં ન આવે. અફવા ફેલાવવામાં આવશે એની ઉપર કડક પગલાં લેવામાં આવશે. એટલે કેમ કરીને આ કુદરતી જે આપત્તિ છે એમાંથી આપણે બહાર નીકળીએ એમની ચિંતા કરવી જોઈએ. કલેક્ટરશ્રી દ્વારા, કમિશનરશ્રી દ્વારા, કોર્પોરેશન દ્વારા એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે. હું નંબરો આપને નથી આપતો કારણ કે આપને સૌને ખબર છે. કલેક્ટરશ્રીએ પણ કારણ કે જિલ્લો પણ કેટલો અસરગ્રસ્ત છે ત્યારે 0262-242-7592 એ કંટ્રોલ રૂમનો નંબર આપ્યો છે. ટોલ ફ્રી નંબર પણ આપ્યા છે. આ બધા જ નંબરોનો ઉપયોગ કરીને કંઈ પણ મદદની જરૂર હોય તો વડોદરાવાસીઓ અને જિલ્લાવાસીઓ એ મદદ લઈ શકે છે. કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ પણ કંટ્રોલ રૂમ મારા વાત થઈ હતી એ લોકોની પણ તૈયારી હતી એ અત્યારથી શરૂ કરી દીધો છે. એમનો નંબર 265-222-5300 અને એક મોબાઈલ નંબર છે 98-258-023-01. કારણ કે કેટલાક તંત્ર દ્વારા, કેટલાક ફિલ્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા હોય છે ત્યારે કુલ મળીને સાચી સિચ્યુએશન ધ્યાનમાં આવે ને મદદ કરવા માટે પહોંચી શકાય એ પ્રકારના પ્રયાસો એ થઈ શકે એટલા માટે આ પછીની પણ મુશ્કેલીઓ પૂર ઓસરી ગયા પછી પણ નાની મોટી મુશ્કેલીઓ જે આરોગ્યની થતી હોય છે તંત્ર દ્વારા, તંત્ર પાસે હું બેઠો મેં જાણ્યું. અમારા મંત્રીશ્રી પણ યોગેશભાઈ પણ સતત અહીંયા રહ્યા છે. એને પણ એડવાન્સ જે દવાઓ આપવાની હોય એમની પણ ચિંતા કરી છે. જ્યાં કદાચ કાદવ કિચડ હોય એ પણ કાઢવા માટેની વ્યવસ્થાઓ અહીંથી સુરત મ્યુનિસિપલમાંથી પણ કેટલાક સાધનો અહીંયા આવ્યા છે અને અધિકારીઓ પણ આવ્યા છે. કુલ મળીને સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર વડોદરા અને વડોદરા જિલ્લાને મદદ કરવા માટે તૈયાર છે અને તમે પણ એ પ્રકારે મીડિયાએ પણ સહયોગ કર્યો છે ત્યારે ખૂબ ઝડપથી હું માનું છું કે લગભગ આજથી જે પૂર્વવત જીવન થઈ જાય એ પ્રકારે વ્યવસ્થાઓ એ વહીવટી તંત્ર દ્વારા કરી છે. તમારા માધ્યમથી પણ લોકોને ભયનું વાતાવરણ ન રહે એ પ્રકારની વાત, સાચી વાત પહોંચે એવી પણ આપ સૌને હું વિનંતી કરું છું. હું ફરી એકવાર વહીવટી તંત્રની વ્યવસ્થાને બિરદાવું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અમારો વિચાર એ છે કે જે ફિલ્ડમાં રહેવું, હું પણ જે પ્રકારે આવ્યો છું દિવસ રાત જાગીને 36 કલાક મટકું પણ ન મારવું. હું વહીવટી તંત્રના વડા કલેક્ટરશ્રીને, શાલિનીબેનને, DDOશ્રીને, અમારા મેયરશ્રી શબ્દેશ્વરભાઈ, રંજનબેન, અમારા ખાસ મંત્રીશ્રી પણ અહીંયા સરકાર તરીકે પણ છે અને લોકલ પણ મંત્રી છે, મારી સાથે દંડક પણ આવ્યા છે, આ બધા જે લોકોએ અહીંયા મટકું માર્યા વગર સતત કામગીરી કરી છે હું તમને વિનંતી કરું છું કે એમને કેવી રીતે કામ કર્યું હશે એમનો પણ અહેવાલ
કે રાજ્યની જનતા ને શહેરની જનતા સુધી જાય તો ભવિષ્યમાં પણ આ પ્રકારની સંવેદના એ લોકોના ધ્યાનમાં. આજથી જ ગઈકાલથી જ સર્વેની કામગીરી શરૂ કરી છે. કલેક્ટરશ્રીને ઇન્ચાર્જ કમિશનરશ્રીએ કેસલો ચૂકવવામાં આવશે. જે કાંઈ સરકારી ધારાધોરણ છે, જે મૃતક પરિવાર છે એમને પણ 60 રૂપિયા 3 લાખની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી છે. કેસલોલ પણ ચૂકવવામાં આવશે. નરેન્દ્રભાઈએ પણ, વડાપ્રધાનશ્રીએ પણ પૂરી ખાતરી આપી છે કે વડોદરાને જ્યાં પણ જેવી પણ જરૂર રહેશે ત્યાં તંત્ર હંમેશા ભૂતકાળમાં પણ ઊભું રહ્યું છે, સરકાર તરીકે અમે પણ ઊભા રહીશું. ચોક્કસ તંત્ર એ પ્રકારે બધી વ્યવસ્થાઓ ગોઠવી છે. મને પણ કહ્યું છે કે જ્યાં જ્યાં નુકસાન છે એ પણ ઝડપથી ભરપાઈ થાય, અને જ્યાં હજી પણ અંતરિયાળ વિસ્તાર છે, જ્યાં નીચાણવાળા વિસ્તાર છે, હજી પણ પાણી ભરાય, પણ સ્વાભાવિક છે કે તંત્રનું ધ્યાન એ મોટું જ્યારે મુશ્કેલીઓ હોય છે ત્યારે ત્યાં હોય છે. તો એટલા માટે જ કોલ સેન્ટરો છે. આપણા માધ્યમથી વિનંતી કરું છું, આ કોલ સેન્ટરના નંબરો એ જાહેર કરવામાં આવે, પાર્ટીનો, સરકારનો, કોર્પોરેશનનો, જિલ્લા કલેક્ટરનો, જેનાથી લોકોને મદદે જવા માટે તમારા ધ્યાનમાં પણ કંઈ આવ્યું હોય તો તમે પણ અત્યારે તંત્રને કહી શકો, અમને કહી શકો કે આ પ્રકાર અહીંયા, કારણ કે તમે પણ ભીડના લોકો છો, કુલ મળીને એ ગલીમાં રહેતો હોય, શેરીમાં રહેતો હોય કે નીચાણવાળા વિસ્તારમાં રહેતો હોય એ પણ એનું પૂર્વ જીવન કરી શકે. મેં પણ આપણા માધ્યમથી જોયું છે કે પાણી છોડવામાં જ્યારે જ્યારે આવ્યું છે ત્યારે એડવાન્સ એટલા દરવાજા ખોલીએ છીએ, એના માટે તો સ્થળાંતર થયા છે. લગભગ 4,000 લોકોનું સ્થળાંતર એ જ બતાવે છે કે વહીવટીતંત્રની એ સાવચેતીના ભાગરૂપે એ ખોલવાનું છે, પાણી વધવાનું છે. આપ તો ખોલવાનું કયો છો, પણ ઉપરવાસ વરસાદ જ્યારે થયો અને વિશ્વામિત્રીમાં પાણી આવ્યું, કાઝવામાં પાણી આવ્યું, તો એડવાન્સ આ લોકોને જાણ કરીને જે શિફ્ટિંગ કર્યું છે એ જ બતાવે છે કે તંત્રની એમાં એલર્ટનેસ થાય છે. તો તંત્ર તરફથી બનતી તમામ કાર્યવાહી કામગીરી કરવામાં આવી રહી છે. જીતુ વાઘાણીએ ખાસ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી. આગળ વાત કરીએ, રાજ્યમાં 24 કલાકમાં હજી પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. વડોદરા પર હજુ પણ 24 કલાક વરસાદનું સંકટ છે. વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ તરફ સોમનાથ, અમરેલી, દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગલે 5 દિનો મેં છે, દો ફર્સ્ટ 2 ડેઝ, ડે 1 એન્ડ ડે 2 મેં રેનફોલ જો હૈ વાઇડ સ્પ્રેડ રેનફોલ મિલેગા. ડે 3 મેં થોડા કમ હો જાયેગા, ફેરલી વાઇડ સ્પ્રેડ હોગા. ડે 4 ડે 5 મેં સ્કેટર્ડ રેનફોલ હોગા. ઓકે, તો મતલબ અગલે 2-3 દિન તક થોડા જ્યાદા બારિશ રહેગા, ઉસકે બાદ ડે 4 એન્ડ ડે 5 મેં કમ હો જાયેગા. બરોડા મેં હમ એક્સપેક્ટ કરેંગે, ક્યોંકિ બરોડા કા જો સિચ્યુએશન હૈ, જો ટ્રફ જો પાસ કર રહા હૈ ઉસકે સાઉધર્ન સેક્ટર મેં હૈ, તો બરોડામાં ભી હમ હેવી ટુ હેવી રેનફોલ કા એક્સપેક્ટ કર રહે હૈ. ડે 1 મેં, ડે 2 મેં કમ હો જાયેગા. તો વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આવી પરિસ્થિતિમાં એનડીઆરએફની ટીમના જવાનો સરાહનીય કામગીરી કરી રહ્યા છે. સમા વિસ્તારમાં રીધમ હોસ્પિટલમાં એનડીઆરએફની ટીમે દર્દીઓ સહિત 22 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. તો રેસ્ક્યુ ઓપરેશન કરી હોસ્પિટલ સ્ટાફ દર્દીઓને બચાવ કામગીરી કરવામાં આવી. એક તરફ જળ બંબાકાર છે ત્યારે એનડીઆરએફના જવાનોની સરાહનીય કામગીરી પણ સામે આવી છે. આપ જે જોઈ શકો છો કે અહીંયા જે સમા રોડ પર જે છે સિદ્ધાર્થ બંગલો છે, અને સિદ્ધાર્થ બંગલોમાં જે લોકો ફસાયા હતા તેઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, અને તેઓને રેસ્ક્યુ કરી અને બોટ મારફતે અહીં લાવવામાં આવી રહ્યા છે. આપ જે જોઈ શકો છો કે ખૂબ જ જે વરસાદી પાણી અને વિશ્વામિત્રી નદીના પાણી જે છે કે સમગ્ર જે વડોદરા શહેરમાં જે ભરાઈ ગયા હતા, અને તેના કારણે એક જે અહીંયા જે સિદ્ધાર્થ બંગલો છે અને સાથે સાથે એક હોસ્પિટલ છે ત્યાંથી પણ દર્દીઓ જે છે તેઓને પણ રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવા માટેની કામગીરી જે છે તે કવાયત એનડીઆરએફ દ્વારા કરવામાં આવી છે. અહીંના જે છે ખાસ કરીને એનડીઆરએફના જવાનો જે છે કે તે આ બોટ મારફતે આ જઈ રહ્યા છે અને રેસ્ક્યુ કરી અને જે છે તે દર્દીઓ જે છે કે સિદ્ધાર્થ બંગલોમાં જે ફસાયેલા લોકો જે છે તેઓને રેસ્ક્યુ કરી અને લાવવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંના સૂર્યકાંત સર આપણી સાથે છે, સબ ઇન્સ્પેક્ટર
સૂર્યકાંત સર જે છે એનડીઆરએફ ના સાહેબ શું કહેશો? ક્યાં કહેંગે, કિતને લોગ ફસે થે ઓર ક્યા? અભી જૈસા ખબર હમે મિલા થા સુબહ મેં 25 પેશન્ટ હૈ જો રિધમ હોસ્પિટલ મેં ફસે હુએ થે, તો ઉન્હોંકો અભી સભી પેશન્ટ કો હમ લોગો સેફલી એવેક્યુએટ કર ચુકે હૈ ઓર ફર્ધર હોસ્પિટલ ભેજ ચુકે હૈ. સાથ મેં જો હોસ્પિટલ સ્ટાફ જો ઉનકે સાથ થે ઉનકો ભી હમ લોગોને સેફલી એવેક્યુએટ કર ચુકે હૈ અભી તક. અચ્છા સર, યે અભી એનડીઆરએફ કી કિતની ટીમ યહાં પે જો કામ કર રહી હૈ ઓર કિસ પ્રકાર સે દિક્કતે ભી આ રહી હૈ? અભી ક્યા એનડીઆરએફ કી પહેલે 4 ટીમે કામ કર રહી થી, ફર્ધર ઓર એરલિફ્ટ કરકે અભી બરોદરા મેં ઓર ભી ટીમે આઈ હૈ. ઓર જૈસા આપ દેખ રહે હૈ કી કલ સે ફિલહાલ બારિશ તો રુકી હૈ થોડી, કલ સે કલ શામ સે બારિશ થોડી રુકી હૈ, તો થોડા પાણી હૈ, જો પાણી કા સ્તર હૈ ઘટ રહા હૈ. તો મહત્વના અપડેટ સે આજીગંજ વિસ્તારમાં પાણી નથી ઓસર્યા, તો એનડીઆરએફ ની ટીમ સતત રેસ્ક્યુ કરી રહી છે, કામગીરી કરવામાં આવી રહી છે. બાળકો વૃદ્ધ અને અશક્તોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સાજીગંજ વિસ્તાર જે ગઈકાલથી જ પરિસ્થિતિ વિકટ છે, પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા ને એનડીઆરએફ ની ટીમનું રેસ્ક્યુ કામગીરીની જે ચાલુ છે, તો બાળકો અને વૃદ્ધો તેમજ અશક્તોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં 3 દિવસથી વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ, અને ત્યારબાદ આજની વાત કરવામાં આવે, આજે સતત પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જે જે વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે, જ્યાં પાણી નથી ઓસર્યા ત્યાં એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સાજીગંજ વિસ્તાર જ્યાં પાણી નથી ઓસર્યા, હજુ પણ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને વૃદ્ધ બાળકો અને અશક્ત લોકો જે પાણીના પ્રવાહમાં પાણી ભરાયેલા છે તેના કારણે મજબૂર બન્યા છે, તેવા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફ ની ટીમ ગઈકાલથી જ સતત ખડે પગે છે, તો એપાર્ટમેન્ટમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે, કારણ કે હજુ પણ પાણી જેમના તેમ છે નથી ઓસર્યા. તો જે દ્રશ્યો છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે સયાજીગંજમાં શું પરિસ્થિતિ છે, અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નવીન ઝા. નવીન, સયાજીગંજ વિસ્તાર જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા, પાણીમાં આ વિસ્તાર ગરકાવ છે, શું પરિસ્થિતિ ત્યાંની હાલમાં જોવા મળી રહી છે? અત્યારે જે સયાજીગંજ વિસ્તાર છે, સયાજીગંજ વિસ્તારની અંદર હવે અનેક જે સોસાયટી અને કોમ્પ્લેક્સ આવેલું છે, અને જેની અંદર અનેક લોકો હાલ પણ ફસાયા છે. જો કે કેટલાક લોકો જે છે બીમાર છે, કેટલાક લોકો 3 દિવસથી ખાધા નથી, કેટલાક લોકો જે છે 3 દિવસથી તે લોકો પાસે લાઇટ નથી, જેથી ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તે લોકો બહાર આવી રહ્યા છે. એનડીઆરએફ ની જે ટીમ છે એ ટીમ અહીંયા પહોંચી ગઈ છે, અને એનડીઆરએફ ની ટીમ જે તમામ લોકોને બહાર લાવવાની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરી રહી છે. અત્યારે કહી શકાય કે અનેક લોકોને બહાર લાવવાની કામગીરી, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન જે છે તે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે. તો અત્યારે પરિસ્થિતિની વાત કરીએ તો સયાજીગંજ જે વિસ્તાર છે ત્યાં હાલ પરિસ્થિતિ સ્થિર નથી. અત્યારે લોકો જે છે અંદર છે, અંદર લોકો ફસાયા છે, લોકોને તકલીફ છે, અને જે માનવું છે લોકોનું જે ખૂબ જ સમય લાગી શકે છે, કારણ કે જે રીતે અત્યારે પાણી ઓસરતા ખૂબ જ વધારે સમય લાગી શકે છે, અને કેટલો સમય લાગી શકે છે તેનો કોઈ અંદાજો નથી લાગી રહ્યો, કારણ કે ખૂબ જ મોટી માત્રામાં લોકો ત્યાં જે છે તે અત્યારે ફસાયા છે. વિધાતા બિલકુલ નવીન, ખાસ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી, અને ખાસ કરીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે, કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવે છે, લોકોને પણ આજે નંબર છે તે પહોંચે, અને લોકો જો મદદની રાહ જોઈને બેઠા હોય તો કંટ્રોલ રૂમમાં મદદ માટે ફોન કરી શકે છે. આ તમામ જો વાત કરવામાં આવે કામગીરીની, શું કામગીરી ચાલી રહી છે અને લોકો તરફથી કેટલા કોલ જઈ રહ્યા છે? અત્યારે સૌથી વાત કરીએ વિધાતા, તો વરસાદ જે છે ફરીથી શરૂ થઈ ગયો છે સયાજીગંજ વિસ્તારમાં, એટલે કહી શકાય કે વડોદરાની અંદર જે રીતે વરસાદની શરૂઆત થઈ રહી છે, ધીમે ધારે વરસાદ શરૂ થઈ ગયું છે, અને આ જે પરિસ્થિતિ જો રહેશે, વરસાદ વધુ પડશે તો ક્યાંક ને ક્યાંક તકલીફ જે છે જરૂરથી વધારે પડવાની શક્યતા છે, કારણ કે જે જૂના પાણી છે હજી ઉતર્યા નથી, અને નવા પાણી જે અંદર આવશે તો ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કરવો પડી શકે છે, કારણ કે એનડીઆરએફની તમામ ટીમો તૈનાત છે, પરંતુ અનેક એવા વિસ્તાર છે, સમા સાવલી વિસ્તાર હોય, સયાજીગંજ વિસ્તાર હોય, કે પછી કાલા કાલા ઘોડા રોડ હોય, તમામ જગ્યાએ અત્યારે કહી શકાય કે તકલીફ જે છે તે ભોગવવાની કોશિશ છે, મતલબ કે તકલીફ પડી શકે છે, પરંતુ અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે લોકો 3 દિવસથી ખાધા પીધા વગરના છે, લોકો પાસે લાઇટો નથી, ઘરમાં લોકોના એક એક ફ્લોર કહી શકાય કે ફ્લેટની અંદર એક એક માળ સુધી જે છે તે અત્યારે પાણી ભરાઈ ગયા છે, તો તકલીફ જે છે તે ખૂબ જ મોટી માત્રામાં પડી રહી છે, તેમાં કોઈ બે મત નથી, અને જેના કારણે લોકો અત્યારે મુશ્કેલીમાં જરૂરથી ફસાયા છે, લોકોને તકલીફમાં ફસાયા છે, અને હવે લોકો ક્યારે કઈ કેટલી સમયમાં બહાર મતલબ તમામ લોકો આવી શકે છે તે પણ જોવાનું રહેશે. અને અત્યારે વિધાતા હું વાત કરું તો
સયાજીગંજ વિસ્તારની જ વાત કરું તો સયાજીગંજની અંદર અનેક લોકો જે છે એ અત્યારે ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. બિલકુલ થી નવીન, ખાસ કરીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, એનડીઆરએફની ટીમ સતત ખડેપગે છે. આ સિવાય અન્ય વ્યવસ્થાઓની જો વાત કરવામાં આવે, જેમ તમે જણાવ્યું કે લાઇટ નથી એટલે કે વીજળી ગુલ છે, સાથે સાથે બે ત્રણ દિવસથી લોકોને જમવાનું પણ નસીબ નથી થયું કારણ કે પાણી જેટલા ભરાયેલા છે, તો કેવી વ્યવસ્થાઓ ત્યાં લોકો માટે કરવામાં આવી છે જે લોકો ફસાયેલા છે? જે અત્યારે તંત્ર જે વાત કરતી હોય કે ફૂડ પેકેજિંગ જે છે તે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ એવું અહીંયા નથી લાગતું કે લોકો માટે કોઈ ફૂડ પેકેજની વ્યવસ્થા થઈ હોય. જે સ્થાનિક લોકો છે, જે રહેવાસી છે, એ જ પોતાની જે બોટ છે તે બોટમાંથી બહાર આવે છે અને બહાર આવીને અને કોઈ પણ રીતે પોતાનું જે ફૂડ પેકેટ છે, તમામ ફૂડ પેકેટ અંદર લઈ જવા માટે જે છે કાર્યવાહી કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તંત્રની વાત છે અહીંયા પણ ખોટી સાબિત થઈ રહી છે. માત્ર ને માત્ર એ લોકો બાઇક મતલબ મીડિયા સમક્ષ ખાલી બાઇક આપીને અને રવાના થઈ જતા હોય એ પ્રકારના દ્રશ્યો જે છે અમને નજર આવી રહ્યા છે. લોકોનું કેવું છે કે તે લોકોએ ઘણા સમયથી પૈસા જે ખાવાનું નથી મળી રહ્યું, તેમની પાસે પૈસા નથી કારણ કે ત્રણ દિવસથી કોઈ પ્રકારની બહાર આવવાની કોઈ સંભાવનાઓ નથી. તો એ કહી શકાય કે અત્યારે તકલીફો જે છે તે ખૂબ જ છે અને આ લોકો તંત્ર છે જે કોઈ હજી સુધી તેમની પાસે પહોંચ્યું નથી તેવો આરોપ પણ તે લોકો લગાવી રહ્યા છે. ત્રણ ત્રણ દિવસથી કોઈ તંત્ર તેમને જોવા માટે નથી આવ્યું, ત્રણ દિવસથી તેમને કોઈ મળવા માટે નથી આવ્યું, તે પ્રકારના આરોપ પણ જે છે તે વિધાતા લગાવવામાં આવી રહ્યા છે. બિલકુલ, લોકો રોષે ભરાયેલા છે કારણ કે હજુ સુધી તેમના સુધી કોઈ રાહત નથી પહોંચી રહી. માત્ર રેસ્ક્યુ જે કામગીરી છે એનડીઆરએફની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. નવીન, પણ સાથે જો વાત કરવામાં આવે તો જે વિસ્તારોમાં પાણી ભરાયા છે હજુ પણ પાણી નથી ઓસર્યા, હજુ 24 કલાકની આગાહી વધુ વરસાદની, તેને જોતા શું ખાસ ત્યાંની તંત્ર તરફથી વ્યવસ્થાઓને પગલાં લેવામાં આવશે? વરસાદ પડ્યો છે તેના કારણે તમામ જગ્યાની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. અત્યારે અમે સયાજીગંજ જે કહી શકાય તે વિસ્તારમાં છીએ અને અત્યારે આપ જોઈ શકો છો કે હાલ પણ પરિસ્થિતિ પાણી ઉતરવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. હજુ પણ સમય લાગી શકે છે પાણી ઉતરતા, કારણ કે જે રીતે અહીંયા ફ્લેટ છે આપ જોઈ શકો છો, લોકો પણ અત્યારે ફ્લેટમાં છે કારણ કે જે લોકો ઘરમાં છે તે ઘરમાં જ રહી રહ્યા છે, જે લોકોને બહાર આવું છે તે લોકોને રેસ્ક્યુ કરીને એનડીઆરએફની જે ટીમ છે તે લોકો જે છે તે બહાર લાવી રહ્યા છે. અને સાથોસાથ જે વાત કરીએ તો ફૂડ પેકેટની વાત કરીએ તો અત્યારે ફૂડ પેકેટ પણ પહોંચાડવાની જે કામગીરી છે તે એનડીઆરએફ અને જે સ્થાનિક લોકો છે તે પોતાની રીતે પહોંચાડી રહ્યા છે, કારણ કે જે લોકોને ફ્લેટની અંદર છે અને ફસાઈ ગયા છે, કારણ કે મોટી સંખ્યામાં અહીંયા ફ્લેટ આવેલું છે અને તે તમામ લોકોને બહાર નહીં આવી શકે જેને, તો તે તમામ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે. સ્થાનિક જે તંત્ર છે તે પણ અત્યારે તમામ જે પ્રક્રિયા છે તે કરી રહ્યું છે. અત્યારે અમારી સાથે ક્યાંક ને ક્યાંક લોકો આપ જોઈ શકો છો કે અત્યારે ફસાયેલા છે અને અત્યારે અમારી સાથે ડેપ્યુટી કમાન્ડન્ટ જે છે ગૌરીશંકર પાઠક એનડીઆરએફના એ પણ અમારી સાથે છે. સર, એ બતાઈએ કે ક્યાં અભી રેસ્ક્યુ કી કામગીરી ચાલ રહી હૈ? અભી યહાં પે કુછ લોગ ટ્રેપ્ડ હૈ એક એપાર્ટમેન્ટ મેં, વહાં પે વો ટ્રેપ્ડ હૈ, ઉનકો હમ લોગ નિકાલને જા રહે હૈ, ઇવેક્યુએશન કરને જા રહે હૈ, ઓર સાથ મેં ફૂડ પેકેટ્સ કા ડિસ્ટ્રીબ્યુશન કરને જા રહે હૈ જો આપકે સામને. સર, ક્યાં લગ રહા હૈ અભી કિતને લોગો કો બહાર નિકાલને કી કાર્યવાહી ચાલ રહી હૈ? અભી તક 1600 ઓલમોસ્ટ 1600 લોગો કો ઇવેક્યુએટ કરા જા ચુકા હૈ, રેસ્ક્યુ કરા જા ચુકા હૈ, ઓર 55 સે જ્યાદા લાઇવ સ્ટોક કો જો હૈ સેફલી નિકાલ લિયા ગયા હૈ, ઓર અભી ભી હમારા ઓપરેશન જારી હૈ જિસમે કી લોગો કો જો ટ્રેપ્ડ હૈ એપાર્ટમેન્ટ મેં કહીં ઉસકો નિકાલ રહે હૈ, ઓર સાથ મેં ફૂડ કા ડિસ્ટ્રીબ્યુશન જહાં ભી હો રહા હૈ ફૂડ પેકેટ્સ કા ડિસ્ટ્રીબ્યુશન કરા જા રહા હૈ. हमारी टोटल 11 टीम एनडीआरएफ की यहाँ पे अभी डिप्लाई है. सर, ये बताइए कि अभी परिस्थिति देख रहे हैं पानी अभी भी भरा हुआ है काफी जगहों पे, क्या कंडीशन लग रहा है, कितना टाइम लग सकता है? नहीं, यदि बारिश नहीं होती है आज तो हो सकता है कि पानी काफी कम हो गया है, और यदि आज बारिश नहीं होती है, वर्षा नहीं होती, तो हो सकता है पानी काफी कम हो जाए, सिचुएशन बिल्कुल अंडर कंट्रोल हो जाएगा. अभी हमारे कमांडेंट महोदय श्री आर एस जून भी राउंड पे हैं और मेरे अभी यहाँ पे पहुंच रहे हैं. हमारा कैमरामैन मुंजाल छे, बताइए इसके कई रीते लोग अत्यारे खावानी राह जोई रहा छे कारण के तेमने जे छे खावा माटे ए लोको बे दिवस थी क्यांक ने जे वस्तु घर में पड़ी होय ए पती जती होय छे, नॉर्मली लोको आटलू स्टॉक जे छे नथी राखता होय छे, जेना कारणे जे अत्यारे ખાવાની જે વસ્તુઓ છે તે પહોંચાડવા માટે તમામ લોકો અત્યારે અહીંયા હાજર છે અને રાહ જોઈ રહ્યા છે કે તમને જમવાનું મળી જાય, કારણ કે સૌથી મહત્વનું તેમનું જે ફૂડ હોય છે, ખાવાનું હોય છે, તો તે તમામ પ્રયત્નો જે સ્થાનિક દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે. અને એનડીઆરએફની ટીમ જે છે તેમના જે બોટ છે તે બોટની અંદર અમે પણ હાજર છીએ અને તેમને ફૂડ જે છે પહોંચાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. ઘણા બધા ફ્લેટો અને ઘણા બધા જે છે કોમ્પ્લેક્સ અહીંયા આવેલા છે જેમાં અનેક લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક ફસાયેલા હોઈ શકે એ પ્રકારના દ્રશ્યો છે. અને હવે કેટલા લોકોને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવે છે તે ગણતરી કરવામાં આવશે અને કઈ રીતે તે લોકોને બહાર કાઢી શકાય તે માટે તમામ પ્રયત્નો અને ફૂડ જે છે તે પહોંચાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન મુંજાલ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.
તો એનડીઆરએફની ટીમ દ્વારા હાલમાં ફૂડ પેકેટનું વિતરણ અને સાથે સાથે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જેમ રિપોર્ટ પણ અમારા સંવાદદાતાએ બતાવ્યો કે આખરે શું પરિસ્થિતિ છે. આ તરફ સતત લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે તેમની મદદે જલ્દી તંત્ર પહોંચે.